આજે આપણે જો ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર જોવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર ની અંદર પહેલા માહિતી એટલે શું? માહિતી એટલે કે મેળવેલા અવલોકનો નામ સમૂહને માહિતી કહેવાય. મેળવેલા અવલોકનો નામ સમૂહને માહિતી કહે છે. આ માહિતી આપણી પાસે બે પ્રકારની માહિતીના પ્રકાર કેટલા છે? બે. એક સંખ્યાત્મક માહિતી અને એક ગુણધર્માત્મક માહિતી. એટલે કે જો કોઈ માહિતીને આપણે ગુણધર્મની રીતે પ્રદર્શિત કરતા હોઈએ તો એ માહિતી શું કહેવાય? ગુણધર્માત્મક માહિતી કહેવાય. અને જો કોઈ માહિતીને આપણે સંખ્યાત્મક રીતે મીન્સ કે સંખ્યામાં દર્શાવીએ તો એ માહિતીને શું કહેવાય? સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આમ આ માહિતીના બે પ્રકાર છે. હવે માહિતી જે પણ મેળવીએ છીએ એમાં પ્રાપ્તાંક આપણને મળે તો આ પ્રાપ્તાંક શું છે? તો પ્રાપ્તાંક એટલે શું? તો પ્રાપ્તાંક એટલે કે મેળવેલા અવલોકનોની જે કિંમતો છે. આપણે જે પણ માહિતી મેળવવા માંગતા હોય એ મેળવેલા અવલોકનોની કિંમતોને મારે આ પ્રાપ્તાંક તરીકે ઓળખવામાં આવે છે. તો મેળવેલા અવલોકનોની કિંમત અને પ્રાપ્તાંક કહે છે. ત્યાર પછી આ જે પ્રાપ્તાંકો છે એ પ્રાપ્તાંકોની અંદર વિસ્તાર જુદો જુદો હોય છે. કોઈક વિસ્તાર નાનો હોય કોઈક મોટો હોય તો આ વિસ્તાર શું છે? તો જે પ્રાપ્તાંકો આપણે મેળવીએ છીએ એમાં સૌથી વધારે અને સૌથી ઓછા પ્રાપ્તાંકનો જે તફાવત કરીએ એ તફાવતને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિસ્તાર એટલે શું? તો વિસ્તાર એટલે વિસ્તાર એટલે કે સૌથી મોટા અને નાના પ્રાપ્તાંકના તફાવતને વિસ્તાર કહે છે. આ પ્રાપ્તાંક એટલે કે આપણે વિસ્તારને આર તરીકે લખીએ છીએ. સૌથી મોટા અવલોકનોને એક્સએચ કહીશું અને સૌથી નાના અવલોકનને આપણે એક્સએલ કહીશું. એટલે કે એક્સએચ માઇનસ એક્સએલ એટલે કે વિસ્તાર રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મધ્યવર્તી સ્થિતિમાં એના ત્રણ માપ આપણે જોવાના છે. આ ત્રણ માપમાં પ્રથમ માપ છે મધ્ય, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક. મધ્યસ્થને સંકેતમાં આપણે એક્સ બાર તરીકે ઓળખીએ છીએ. મધ્યસ્થને સંકેત આપવામાં આવે છે એમ અને બહુલક માટે સંકેત વપરાય છે જે. તો આ રીતે મધ્યક, મધ્યસ્થ, બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ છે જેમાં વિસ્તારનો સમાવેશ થતો નથી. કદાચ એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે અહીં આગળ મધ્યક શું છે, મધ્યસ્થ શું છે, બહુલક શું છે એની માહિતી મેળવીશું. તો મધ્ય એટલે કે આપેલા અવલોકનોની સરેરાશ, આપેલા અવલોકનોની સરેરાશને મધ્યક કહે છે. મધ્યસ્થ એટલે કે આપેલા અવલોકનના વચ્ચેના અવલોકનને મધ્યસ્થ
कहे छे बहुलक એટલે કે જે અવલોકન વધુ વખત પુનરાવર્તિત થતું હોય તેને બહુલક કહે છે. બહુલક એક કરતા વધારે હોઈ શકે જ્યારે મધ્યક અને મધ્યસ્થની કિંમત ફક્ત એક જ હોય અને મધ્યક અને મધ્યસ્થ એની કિંમત સૌથી મોટા અવલોકન કરતા નાની હોય અને સૌથી નાના અવલોકન કરતા મોટી હોઈ શકે છે. તો આ છે આ મધ્યવર્તી સ્થિતિમાન વિશે આંકડાશાસ્ત્રની અંદર આટલી વાત આપણે ધોરણ 9 માં કરવાની છે. હવે એના વિશે આગળ સૂત્રો અને બધું કેવી રીતે આવશે એ આપણે